મિસાવદર માલધારી સમાજ દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં માલધારી સમાજની મુખ્ય માંગ છે કે તાલુકામાં ગૌચરની જમીનમાં થયેલ પેશકદની દૂર કરવા માટે અને કાલસારી ગામના માલધારી જગાભાઈ મેવાડે તારીખ 8/5 ના રોજ આત્મવિલોપનની ચીમકી આપતા તેના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે વધુ વાત કરવામાં આવે તો કાલસારી ગામના સર્વે નંબર 257 પૈકી એક તેમજ વિસાવદરના સર્વે નંબર 280 જમીન ગૌચરની છે તે જમીન ઉપર ભૂમાફિયા દ્વારા પેશકદમી કરેલ હોય તે બાબતની રજૂઆત માલધારી સમાજ દ્વારા અવારનવાર કરેલી છે સર્વે નંબર 280 ના લેન્ડ ગ્રેબિંગ દાખલા કરવા માટેની ફી રૂપિયા 2000 તારીખ 29/1/2021 ના રોજ તેમજ સર્વે નંબર 257 ના રૂપિયા 2000 તારીખ 13/7/2022 ના રોજ સરકારી નિયમ મુજબ લેન્ડ ગ્રેબિંગની ફી ભરેલ હોય અને ઉચ્ચ અધિકારીઓના હુકમ પણ થયેલા હોય તેમ છતાં સરકારી બાબુઓ દ્વારા ગૌચરની જમીન ખુલ્લી કરાવેલ નથી કે નથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરેલી તેથી માલધારી સમાજ દ્વારા ખુલ્લો આક્ષેપ થયો છે કે સરકારી અધિકારીઓ પૈસા લઈને ગૌચરમાં પેશકદમી કરેલ ભૂમાફિયાઓને છાવરતા રહ્યા છે વધુમાં માલધારી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે 3 દિવસ તારીખ 8/5/2023 સુધીમાં જો ગૌચરની પેશકદમી દૂર કરવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપન કરશો તેમજ તારીખ 8 પછી ગમે ત્યારે આ પગલું ભરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધિકારીની રહેશે આવેદન પત્ર આપવા માલધારી સમાજના મેરાભાઈ ધનજીભાઈ ગઢવી જયેશ દેવમરારીભાઈ તેમજ કાલસારી તેમજ વિસાવદરના માલધારીઓ જોડાયા હતા તમારું નામ શું દેવમરારી જયેશ મંતરા આજે શા માટે આવ્યા હતા આપણે કાલસારીના ગાગાભાઈ દેવસિંહભાઈ મેવાડાએ આત્મરૂપની ચીમકી આપેલી છે એના સમર્થનમાં ગૌચર પૂરું કરવા માટે તો ગૌચર કેટલીક પેશકદમી છે તમારી રજૂઆત રજૂઆત 2008 થી કરતા આવીએ છીએ લેન્ડ ગ્રેબિંગની ફી ભરીએ છીએ આ લોકોએ ફર્સ્ટ અભિપ્રાય ભરી દીધા 2 મહિના થયા તોય હજી કાંઈ હુકમ થતા નથી 2008 થી અમને આમનો લોલીપોપ આપ્યા આની પહેલાં આવ્યા હતા 2 જણાએ આત્મવિલોપનનું આપ્યું ત્યારે 15 દિવસમાં ખુલ્લું કરી દેવાનું કીધું હતું એને બદલે હજી એક તરીકે હલાવ્યું નથી જેસીબીને લઈને જાય ત્યાં આટો મારે કાં રાજકીય પ્રેશર આવી જતું હોય કાં નાણાં કંઈ વહીવટ કરી લેતા હોય ત્યાંથી પાછા આવી આવે છે ખાલી તો હવે આજે તમે આવેદન આપ્યું છે એમાં કેટલી તારીખે આત્મવિલોપનની જીમી 8/5/2023 અમે બધા એના ટેકામાં છે અને જો હવે કાંઈ નહીં થાય તો અમે બધા સામૂહિક આત્મવિલોપન આપશું